કેમ છો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, મજામાં ને? ચલો આગળના વિડીયોમાં આપણે સ્વર અથી અહ કેવી રીતે લખવાનું અને એક્સરસાઇઝ એ તમને સમજાવ્યું અને લખાવ્યું. હવે આજના વિડીયોમાં આપણે વ્યંજન જે છે ક થી ચ એ કેવી રીતે બોલવાનું છે અને લખવાનું છે એના વિશે હું તમને આજે સમજાવીશ અને લખાવીશ. તો બધા વિદ્યાર્થી મિત્રો પેન્સિલ અને નોટબુક ગુજરાતીની લઈ અને રેડી થઈ જાઓ. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં જે છે તેમાં તમારા લોકોએ વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એવું કંઈ લખવું જરૂરી નહીં, પણ સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ ગુજરાતી એ તમારે બંને ભાષામાં લખવાનું છે. અહીંયા સરે ઇંગ્લિશ ભાષામાં પણ લખ્યું છે અને બાજુમાં ગુજરાતી જે લેંગ્વેજ છે આપણી મધર ટંગ એટલે કે જે ગુજરાતમાં રહે છે એને આ રીતે લખવાનું છે. પછી ટૉપિકમાં છે વ્યંજન આ રીતે લખવાનું છે અને પછી જે છે તે આવા પિક્ચરો તમારે કંઈક પૈસા પાડવાની જરૂર નથી. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બોલવા માટે પ્રયત્ન કરીએ. તો બોલો ક કમ ન ક ખ ખડિયા ન ખ ગ ગણપતિ ન ગ ગ ઘર ન ગ ચ ચકલી ન ચ. ફરીવાર ક કમ ન ક ખ ખડિયા ન ખ ગ ગણપતિ ન ગ ગ ઘર ન ગ ચ ચકલી ન ચ. આ પિક્ચરમાં તમને ખ્યાલ આવશે ને વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ઘરે બોલવાનું પણ છે અને હવે જે છે તે તમારે કેવી રીતે લખવાનું છે એના વિશે સર તમને સમજાવશે. તો ચાલો તૈયાર થઈ જાઓ. ચાલો અહીંયા જે છે સરે આ રીતે સ્ટેટમેન્ટ લખી છે તે તમારે લખવાનું છે. એક સ્ટાર બનાવી દેવાનો છે અને ત્યાં લખવાનું છે વ્યંજન ક થી ચ. હવે આ તમારે વ્યંજન ક થી ચ લખવાનું છે એ ઉપરાંત તમારે આ પિક્ચર દોરવું જરૂરી નથી. દાખલા તરીકે આ કોમન પિક્ચર મેં બનાવ્યું છે એ તમારે બનાવવાનું નથી. તમારે ઉપરની સ્ટેટમેન્ટ સ્ટાર કરીને લખવું છે વ્યંજન ક થી ચ એ લખવાનું છે. એ ઉપરાંત ક કોમન ન ક આ જે છે એ તમારે લખવાનું છે કાલા ગેલા અક્ષરોમાં. હવે એને આપણે કેવી રીતે લખીશું એ હું તમને સમજાવું છું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ચાર લાઈન બનાવવાની છે તો તેમાં લખીશું. પહેલાં એક લાઈન લીવ કરવાની છે ને અહીંયાથી લખવાનું છે ક કમ ન ક ક કમ ન ક ક કમ ન ક ક કમ ન ક આ રીતે ક કોમન ન ક લખવાનું છે અને સાથે પિક્ચર પણ છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે પિક્ચર બી ડ્રો કરી શકો, કોઈ વાંધો નહીં, કોઈ ઇસ્યુ નહીં. ચાલો આ રીતે તમે એ ચાર ક કોમનના ક લખ્યા પછી સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે. એ હાથથી નથી કરવાની, એના સ્કેલનો ઉપયોગ કરવાનો છે. આ રીતે ચાર લાઈન ડ્રો કરવાની છે. આ રીતે ચાર લાઈન આપણે બનાવી દેવાની છે, સમજો છો ને? ચલો હવે એક લાઈન જે છે એ સ લખશે અને બીજી બધી જે લાઈન છે એ તમારે જાતે ઘરેથી લખવાનું છે. ચલો આ રીતે ક કમ ન ક ક કમ ન ક ક કમ ન ક ક કમ ન ક બોલતા જવાનું છે, લખતા જવાનું છે. ક કમ ન ક ક કમ ન ક ક કમ ન ક એસ્પોર સન જે ઉકળવાનું છે ને લખવાનું છે. ક કમ ન ક ક કમ ન ક ક કમ ન ક ક કમ ન ક જેટલી વાર લખો છો તેટલી વાર બોલવાનું છે. ક કમ ન ક ક કમ ન ક ક કમ ન ક. ચલો વિદ્યાર્થી મિત્રો આ એક લાઈન મેં લખીને તમને બતાવી, તે રીતે તમારે આ બીજી જે ત્રણ લાઈન છે એ તમારે ઘરે લખવાનું છે ગુજરાતીની નોટબુકમાં, સમજો છો ને? ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખીશું ખ ખડિયા ન ખ ખ ખડિયા ન ખ ખ ખલ ન ખ. જે આગળના પિક્ચરમાં મેં તમને ખ ખલ ન ખ બોલ્યો, ખ ખટા ન ખ એના બધા બહુ બધા રિગોનેશન આવે છે. દાખલા તરીકે ખ ખટા ન ખ બી બોલી શકાય, ખ ખડિયા ન ખ બી બોલી શકાય, ખ ખલ ન ખ બી બોલી શકાય. ચલો હવે ખડિયો એટલે કે ઇંક, જે રીતે આપણે આ જે બોલપેન છે, જો હું તમને શો કરું છું કે આ બોલપેન છે એમાં જે ઇંક છે આ ભૂરી ભૂરી જે દેખાય છે તમને, આ આ આંગળી છે મારી ભૂરી એને ઇંક કહેવાય છે. ઇંગ્લિશમાં ઇંક કહેવાય છે અને ગુજરાતીમાં એને સાઇન કહેવાય છે, સાઈ સાઈ. તો એને એ આપણે ઇંક કહેવાય છે. જો મેં લખ્યું પણ છે ઇંગ્લિશમાં આઈ એન કે એટલે કે ઇંક, આ ઇંકની બોટલ છે કે તેના દ્વારા આપણે શરૂઆતના સમયમાં આજે આપણે બોલપેન ભરેલી મળે છે. પહેલાં તો શું એક બોલપેન લઈ લેવાની, એક પેન લઈ લેવાની અને પછી તેમાં આ રીતે ઇંક લાગતા જવાનું અને આપણે બોલપેન ચલાવવાની. પણ હવે આપણો જમાનો થોડો મોડર્ન બની ગયો છે એટલે હવે આપણે ડાયરેક્ટ બોલપેનનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો.
है ने એટલે આ શાહીનો ખોડિયો કહેવાય છે અને તમારે બોલવાનું છે અને લખવાનું છે ખ ખોડિયાનો ખ આ રીતે તમારે નવા પેજ પર આવવાનું છે અને ખ ખોડિયાનો ખ લખવાનું છે અને પછી સ્ટેટમેન્ટ લખ્યા પછી હું ચાર લાઈન લખું છું તે રીતે તમારે ઘરે ગુજરાતી નોટબુકમાં લખવાની છે સમજો છો ચલો આપણે સ્ટાર્ટ કરીએ જેમાં એક મેં લખ્યો છે કે ખ ખોડિયાનો ખ જો તમને રસ હોય તો તમે પિક્ચર આ રીતે ડ્રો કરી શકો અથવા તો ના કહો તો પણ કોઈ વાંધો નથી ચાલો એક લખ્યો છે હવે ત્રણ લખું છું ખ ખોડિયાનો ખ ખ ખોડિયાનો ખ ખ ખોડિયાનો ખ આ રીતે ચાર લાઈનમાં લખવાનું છે પછી આમ લાઈન મારવાની છે એક લાઈન બે લાઈન ત્રણ લાઈન અને આ ચોથી લાઈન ચાર લાઈન આ રીતે તમારે લાઈન ડ્રો કરવાની છે પણ તમારે સ્કિલનો ઉપયોગ કરવાનો છે સમજો છો ને ચાલો હવે એક લાઈન સ લખશે અને ત્રણ લાઈન તમારે ઘરેથી લખવાની છે આપને અ અજ્ઞનો અ તો આવડી જ ગયો છે તો તેના જેવું જ છે સિમ્પલ જ છે એક લાઈન જે છે એ હું લખું અને ત્રણ લાઈન તમારે ઘરેથી લખવાની છે ચલો બોલતા જાઓ ખ ખોડિયાનો ખ 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 જેટલા લખું છું તે બોલવાનું છે ખ ખોડિયાનો ખ યુ બનાવવાનું છે ઉપર આવવાનું છે નીચે જવાનું છે અને લખવાનું છે આ રીતે ખ ખોડિયાનો ખ તમારે ઘરે બેઠા બેઠા ગુજરાતીની નોટબુકમાં તૈયાર કરવાનું છે ચલો વિદ્યાર્થી મિત્રો કોરોના વાયરસ ખૂબ જ વધી રહ્યો છે તો તમે ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળો તમારું થોડું ધ્યાન રાખો ઘરની બહાર નીકળતા પહેલાં અને ઘરની અંદર આવતા તમે સેનિટાઇઝરનો ઉપયોગ કરો જેથી તમારું રક્ષણ થાય ચલો ટેક કેર બાય નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું આવજો